નવ દિવસ આવી કથા સાંભળી ગયો હોય ને તો એ ભીણિયો હશે ને તો એ તો જ એની ભેગું ગણતર આવશે આ આ મોટામાં મોટી કેળવણી માટેની મોટામાં મોટી સાબે આ વ્યાસપીઠ છે ને યુનિવર્સિટી છે મારા ને તમારા જીવનની યુનિવર્સિટી છે ક્યાં બોલવું કેટલું બોલવું શું બોલવું કોને સીંધવું શું કરવું આ બધું કેળવણી છે ને આ કથાઓ શીખવાડે આ મહાપુરુષોના શબ્દો શીખવાડે નહીં જો શબ્દો એ નહીં જ હોય પણ ભૂલ પડી જાય બે માણા પતિ પત્ની બે બેઠેલા આમ તો જો આ શરૂઆત છે ને પતિ પત્ની બે છે ને ત્યાંથી જ થાય છે પછી શિવ ને પાર્વતી બેઠા હોય તો એમાં આવી કથા ઉભી થાય છે અમુક બેઠા હોય તો કોણિયે કોણિયે આવે છે એક બેન પાણીપુરી ખાવા ગયા હું ખાવું નક્કી કરજો તમારા અન્ન જેવો ઓડકાર આ જઠરાગ ની અંદર અગ્નિ છે ને એને ખબર પડે છે કે આ ઘરમાંથી અનાજ આવ્યું છે કોનું અનાજ આવ્યું આ જઠરાગને યજ્ઞ છે સાહેબ યજ્ઞ ને બહુ ખબર પડે અગ્નિ ને બહુ ખબર પડે કે આ ક્યાંથી આવ્યું છે બધા ઘીરે બાપુ ઓટકાર નથી આવતા ઓટકાર તો અમુક ની જમીએ છીએ ત્યારે જ ઓડકાર આવે છે બાકી તો ઘોસરકા જ આવે છે ઘસરકા આવે છે એમાં ખટાશ છે ઓડકાર છે એમાં અમૃત છે કોને પચાવવું ને કોનું ન પચાવવું જઠાકડી ખબર છે પણ આવા સંતોની વાણી સાંભળી હશે ને તો જ બધું પાંચન થશે સાંભળેલું કીધેલું અને અત્યારે તો શું છે કોઈ કોઈ વસ્તુ ઉપર બાપુ અમારે બોલવા જેવું જો પાણીપુરી વાળા વધારે બોલ્યા હોય તો એ યુનિયન ભેગું થાય માફી માંગો ન કહો અમે પાણીપુરી વાળા એક થવું એટલે અમે કોઈનું કંઈ બોલતા જ નથી કહે હાવ બેન કર્યો હા બોલો કહેવાનો મતલબ મારો એ છે કે હનુમાનની આખી ફોજ હતી વાનર વાનરની આખી ફોજ હતી તો હનુમાનજી ગામો ગામ પૂજાણા છે તો કાંઈ બીજા વાનરોએ વિરોધ નથી કર્યો કે અમે પણ આવું સોર્ણ પુલ બાંધવામાં તો અમારું નામ કેમ નહીં કારણ કે જેમાં ગુણપીડિયો છે જેનામાં તત્વ પીડ્યું છે ગુણ માથે ગણ કરે એ તો વ્યવહાર વટ ગણ ગણ માથે કરે ઈ છે વટ પણ અવગુણ માથે ગણ કરે ઈ ક્ષત્રિય વટ ભલા મના અવગુણ ની માથે ગણ જે માણા કરતો હોય એટલે કવિ કાગને લખવું પીડ્યું છે કે ગમે નિશરણી બની દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા અને અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપશા ફળ ના મળ્યા બેન પાણીપુરી ખાવા ગયા ટૂંકમાં જો પાણીપુરી પછી બધાય પછી ઉંમર પ્રમાણે ખાઈશું બાપા મોઢા દાંત નો હોય ને એ ડોઈશું તો સાળા કરતા જ નહીં કારણ કે દાંત મોઢા નો હોય ને એમાં જો પાણીપુરી મૂકો તો પિસ્કારી જ થાય શીતળ કારણ કે આડેલી સાળી તો નીકળી ગઈ હાવ બેઠા હોય એટલે થોડોક આનંદ એમ થી વાત કરાવો ગળી કામ કારણ કે બાપ ચોરે બેઠો હોય બાપ બાપનો બાપ ચોરે બેઠો હોય અને એ દીકરાનો દીકરો ટૂંકમાં એ દાદાના ખોળામાં બેઠો હોય અને બે અઢી વર્ષનું બાળક તોતડું બોલતો હોય દાદા તીલી જાય દાદા તીલી જાય એટલે દાદા કે બતા એને તીલી ન કહેવાય એને મતોલો કહેવાય હવે તમે સાંભળજો કે એસી વર્ષના દાદાને મકોડો નહીં આવડતો એમ કયો એને મકોડો આવડતો જ હોય બોલતા પણ છતાં એ તોતડું બોલે છે શું કામ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગે ને એટલે એ બાળકના પ્રેમમાં એંશી વરહનો દાદો છે ને સાહેબ એ બાળક બની જાય છે એમ બાપજી સાહેબ આખો દિવસ કથામાં હોય સવારમાં વહેલા જાગવાનું હોય અને છતાં અમારા પોગ્રામમાં આવીને આપ બેઠા છો એ અમારા માટે એક અમારે દાદાના ખોળામાં બેહીને કાલુ કાલુ બોલવાનો તમે અવસર આપ્યો છે આ મોટી વાત છે સાહેબ એટલે હું ઘણી કામ આશ્ય ની હળવી ને એવી વાતો કરીને આપ દાંત કાઢી લ્યો એટલે દુનિયાએ એ દાંત કાઢી લીધા કારણ કે આપો આપનો એવો આનંદી સ્વભાવ પણ એવો એટલે આય ભાઈ જો આ આ મારો જૂનામાં જૂનો ભાઈ બન તારું વ્યવહાર છું હું છું કે નથી છું હવે બેટા ટ્રેન વહી ગઈ છે હવે વાંહે ધોળશું તો અંબા હે નહીં હવે આ બધું ઓલે ફેરે રાખશું આ હું પછી વાસી લઈ આપ બીરા છો તાળીયો જેવું દાવો મારો ભાઈ બંધ અને કોઈ દિવસ ઈન વગેરે ન હોય કારણ કે જેના બાપને મીઠાઈની દુકાન હોય એનો છોકરો મીઠું જ આનંદ જ કરતો હોય ને સાહેબ એટલે આ મોટી વાત છે એટલે પાણીપુરી પાણીપુરીમાં તું રગડો આવ્યો નહીં વધારે જમજો આવું નું આ ઘરે બનાવો ને તમારે જે ખાવું હોય હા સારી હોટલ હોય અહીંયા જમો અમે હોટલે જ જમીએ એમ કે ગીરે તો ઘર ટિફિન ટીફિન લઈને બહાર ગયા પોહાણ છે નહીં ભલું કરજો હોટલો વાળા નું ટાઈમે અમને ખવડાવે છે અને બાપુ આવા સારો આયોજકો હોય તો વળી એમ કે ક્યારે આવશો જમવાનું તૈયાર છે બાકી અમુક આયોજકો તો એમ જ કે તમે તાત્કાલિક ટેજે પોગો મોઢું થઈ ગયું છે પછી હવારે કોઈ ન હોય હવારે અમે ગાંઠિયા ગોતતા હોય સોકડીએ એક શીણ્યો ન હોત તો અમારું શું થાત શેણ્યા નામની શીઝ ન હોત તો અમારું કલાકારો બાપુ શું થાત ડુંગળી નામની શીઝ ન હોત તો અમારું શું થાત અને ઘણા એમ કે ડુંગળી લચ્છણ ન ખાતા તો અમારે હવાર ખાવું હું એ કયો અમાર હું મરી જવું ગળાપા ખાવા ડુંગળી અમારી દુજાણું છે મરસું અમારું ઘી છે અમારો અમારો ખોરાકનો બાપ જે પ્રિસ્ત દેવો હોય તો ડુંગળી અમારું દુધાણું મરસું અમારું ઘી આખી રાત ગાંગરીએ હવારે એ ના દી એટલે પાણીપુરી ટૂંકમાં એ પાણીપુરી ખાવા બેન ગયા બેનું ગયા આપણે એકનું નહીં કહેવાનું કે અમારી માંગે પૂરી કરો પાછું એ થાય તો પાણીપુરી ખાવા ગયા ને તો અલગ અલગ પાણી હોય ને શું કહે અલગ અલગ ફ્લેવર હા એકચ્યુઅલી ફ્લેવર અલગ અલગ ફ્લેવરના બધા પાણી હોય તેમાં થોડું થોડું બધું આમ પાણી નાખતો જાય પૂરી ભરીને ડીશમાં મૂકે એટલે બેન ફટદીને જેમ કુકડો જવા ગળે એમ ફડક વી જાય બેન ઝપટ બોલાવતા થાવ હિમાલય ચાર પાંચ પૂરી ખાધા પછી બેને કીધું એ ભાઈ આ ડોલમાલી કેમ તું પાણી નથી નાખતો ઓલો કે બેન એ તો ડીસું ધોયેલું છે હા તો એ તો પાણીપુરી વાળો ખાનદાન માણા કેવા ના કરે ભરીને આપ્યો તો કેટલા ફ્લેવર આવત તમારું અન્ન છે એ તમારા વિચારોને પણ ફેરવી શકે છે તમારા સંતાનની સ્મૃતિને પણ ફેરવી શકે છે એટલે કીધું ધરાવીને નીપજે કુડવીન મારું હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય સારી જનેતા હોય તો જ સારું સંતાન મળે પતિ પત્ની બે બેઠેલા વાત ક્યાં મૂકી હતી એમાં ટપક ટપક પાણીના ટીપાનો અવાજ આવ્યો બાપજી બેઠા એટલે નવું હુજ્યું એટલે કહું બાપુ પાણીના ટીપા બાપજી ઈ હોય બાપુ અવાજ ફરી જાય સ્થળ ફરે એટલે નળના પાણીના ટીપા ટપક ટપક પડતા હોય એનો અવાજ અલગ છે ધારે નયા હોય દેશી હોય મકાનના પાણીની ધારાવાળી થતી હોય નેવા ધારું અને એ નેવા ધારું જ્યાં નેવાના પાણી પડ્યા હોય ત્યાં ખાડા પડી ગયા હોય અને એમાંય પાણી રહી જાય અને એ વરસાદ રહી જાય અને પછી નેવા ત્રપતા હોય એનું ટીપું જ્યારે પડે અને એમાં જે તરંગનો અવાજ આવે અને એમાં વારાફરતી ટીપા પડતા હોય એનું વર્ણન ન થઈ શકે એ તો જેણે એ સાંભળ્યા હોય એને ખબર એ અવાજ જુદો છે અને ભગવાન મહાદેવ યાતે રુદ્ર સિવાંત ઘોરા પાપ કાશી ને સંત મયા ગિરી સંતા ભિષાક સહી ઈ ભગવાન મહાદેવને ને આવા સંત કોઈ એમ કે બેક જળા કરી અને દળતી માથે લગાડી હોય અને ઈ દળતી માલી પડતા ટીપા એનો અવાજ ત્રપક ટપક ટપક ને ન પડે કારણ કે અભિષેક થઈ રહ્યો છે છે પાણી પણ પાણીના બિંદુની ની સ્થળ ફરી જાય તો એના અવાજ અંદર જો ફેર પડી જતો હોય તો માણસની જાત ક્યાં બેઠી છે એના જીવનમાં ફેર ન પડે તો તો સાહેબ ફેર ન કહેવાય પેલા માણસ આ તો નળનું પાણી પડતું હતું બાથરૂમમાં ટપક ટપક તો ભાઈ જઈને જોયું તો મૂળ નળ લીક થઈ ગયેલો

ઓકે કે ભાઈ જાય કાર નાખ્યું પાણી નાખ્યા મરશે ને પછી એના એક જણો જલેબી બનાવતો થા આમ 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 એક જણો આમ મદદ આમ ટક ટગર ઓલે ઓલો કે હું છે હું કર જલેબી બનાવું કેટલા વર્ષથી બનાવો એ કે મારા દાદા બનાવતા મારા બાપાએ બનાવતા હું એ કે ત્રીસ વર્ષથી ઘૂસળા પાડું છું ત્રણ ત્રણ પેઢીઓથી બનાવો તો હજી ગોળ ગોળ જ સીધું જલેબી લેબું આવડ્યું લે બોલો કે હાલ તો થાય ને કે નાખી સારો આગળ તારે બાપ જલેબી ગોળ જ હોય તો જ ખાવાની મજા આવે આમ સીધા કર્યા તો ખીલાહારી ખાતા હોય એવું લાગે તારું બાપ તું પેલું પેલું આવ્યું લાગે મીઠાઈની દુકાને જલેબીઓ ભાળ્યું ભાળ્યું જ નથી હવે એક આવા નવા નમૂના આવી જાય તમે શું કરજો

ભાઈ વાત હા છે દીકરી વાલ નો દરિયો પણ ક્યાંય લોઢાનો હળિયા કઈ છોકરા નથી લોઢાના છે એક છોકરા લગન હાહુ કર્યો હા કુમાર બોલો તમે તેદી કહેતા હતા ને ધ્યાન રાખજો ધ્યાન રાખજો એ મને આજ ખબર પડી મારે તો દી એમ છું કે તમારી દીકરીનું કીધું છે પણ આજ મને ખબર પડી તમે મને ભલામણ કરતા હતા જમાય ધ્યાન રાખજો જમાય તમે તેદી કીધું છું દીકરી અમારી ગાય છે તેદી તેદી મને લાગ્યું પણ આજ ખબર પડી હકીકત તમારી દીકરી ગાય છે મને બે પાટો મારે હવે આવા મુદ્દા થાય ને તમે કેમ સમજાવો કયો એક કહું કે દીકરાનો જન્મ થાય ઘરે અને દીકરીનો જન્મ થાય એમાં ફેર એટલો છે દીકરાનો જન્મ જ્યારે બાપના ઘરે થાય છે ત્યારે એ બાપને બાપ ઓશિયાળો બને છે યાચક થાય માંગનાર દીકરાનો જન્મ થાય ત્યારે બાપ એક યાચક બની જાય કે ભાઈ અમારા દીકરાને દીકરી દેજો અમારા દીકરાને નોકરી દેજો અમારા દીકરાને નિહાલ એડમિશન દેજો માંગતો કર દે બાપને અને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે કહેવાય ગયો બાપને દાર બનાવી દે છે અવડો દાતાર દુનિયામાં એક પણ ન હોય શકે કારણ કે કાંઈ નહીં તો છેલ્લે દીકરી નો કન્યા દાન તોય કરવાનો જ છે સાહેબ દીકરી તત્વ જેવું છે આંગણે આવી જાય એટલે બાપને હાથ દીકરા હોય ત્યાં સુધી કદાચ બાપને બાપ નહીં કહેવાતો હોય પણ એક ધૂર ધોયેલું ફરાક પહેરી અને દીકરી ફળિયામાં રમતી હોય ને તેથી બાપ કહેવાને લાયક બની જાય માણસ કે હું બાપ છો દીકરી છે દીકરી તોય બાપના મોઢામાં શબ્દ નીકળી જાય મારો બાપ મારી દીકરી મારો બાપ માં શબ્દ અને આ દીકરી શબ્દ બે મન બહુ ગમે છે કારણ કે એક તો માથી મોટું મારા નાની એમ દીકરી શબ્દ પણ આ દીપક બાપુ ની દીકરી એમનો જયારે જન્મ છે એટલે મને યાદ આવ્યું કે જયારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બાપને દાતાર બનાવે છે કારણ કે એ ઘરે પંગત પડવાની છે જમવાની એટલે ભોજનનો દાતા પણ બનવાનો એ ઘરે પછી દાદુ દેવાની છે સાહેબ એટલે ધનવાન પણ બનવાનો છે એના આંગણે સાધુ સંતોને દક્ષિણા દેવાની છે અને એ જ દીકરીને માંડવા વચ્ચે બેહીને બાપ જે કન્યાદાન દેવાનો છે એટલે દીકરી ને દીકરામાં એટલો ફેર એટલે છોકરા હારા જ તે આપણે આપણે છોકરા જ થઈએ એટલે કે હાવ આપણે પછી હા આઠાની હરિયા નહીં થવાનું એટલે વાંદ્રી ની વાત કરતો હતો બાથરૂમમાં માં ગયા જોયું એને કે આ નક્કી નળ આ લીક થયો છે તો એ નળ ને ટાઈટ કરવું અથવા ખોલવું એટલે વાંદરી પાનાની જરૂર પડી તો એ વાંદરી પાનું એને કોની પાસે મગાવવું જોવે એના છોકરાને કેવું જોવે અથવા એનો નોકર હોય એને કેવું જોવે એનો માણા હોય એને કેવું જોવે પણ ભૂલ એવી પડી ગઈ એની ઘરવાળી પાસે મગાવવી વાંદ્રી પાનું લાય હું છે છે વાત એ પણ જીવનમાં કઈ વસ્તુ કોની પાસે મગાવવી રેલવે સ્ટેશન હતું ટ્રેન ની વાટે બેઠેલા ગામડા ગામનું આપણે જેમ કેમ પેલા બાપુ ગાડી આપણે નીકળતી એવું નાનું સ્ટેશન અને ટ્રેન ની વાટે બાપા બેઠેલા આપણે પોલુભા બાપુ હતા ઘણી વાર આપણે બધા જોયા છે અને ખંભામાં થેલો જ હોય અને થેલામાં અવશ્ય રામાયણ અને ભાગવત રહેતું હતું રેલવે સ્ટેશન બેઠેલા ને એમાં ટ્રેન ને જે વાર હતી રેલ ને આવવાની વાર હતી એટલે એ બાપા એ રામાયણ ખોલી એક વડીલ બીજા વડીલની વાત છે સામાન એ રામાયણ ખોલી ને જે વાંચતા હતા સમય હતો એમાં એક કપલ આવ્યું પતિ પત્ની હલો બોલો ભાઈ તાજો સુધરેલો એને કીધું વડીલ શું કરો છો ત્યાં રામાયણ વાંચું છું ભાઈ સાથે એની ઉપર ખીજાણો હવે જૂના પુસ્તકો શું વાંચો છો બધાને ખબર છે અયોધ્યામાં રામ જન્મ વનમાં ગયા સીતાજીનું હરણ થયું રાવણ સાથે બાંધણ થઈ બાંધીને ઘરે લઈને આવ્યા અને પછી ભગવાન રામ ગાદીએ બેઠા અને પછી પાછામાં જાનકી પાછા વનમાં ગયા લવકુશને જન્મ ફરી ફરીવાર પાછો અશ્વમેઘ યજ્ઞ કર્યો ભગવાને અને પાછું લવકુશ સાથે યુદ્ધ થયું અને પછી વાળી પાછું સમાધાન થયું અને ભગવાન સરયુનગરની અંદર સરયુ નદીની અંદર વિદાય લીધી એમાં તમે શું વાંચો છો એટલે ઓલા દાદાએ કીધું કે હશે બાપા તમને એમાં આટો ઉકલી ગયો હશે પણ અમને તો હજી અમારી એક સોપાઈ માં લઈ આટો નથી ઉકળ્યો અમારે એમ બારા કેમ નીકળી એક અમારી પેઢીઓ વહી ગયા માં પણ એ કઈ કરતો હતો એ બીજે બાકડે બેઠો ને એમાં થોડીક વાર થઈ ત્યાં ટ્રેન આવે એટલે બાપાએ રામાયણ ભેગું કરી થેલામાં લઈ અને એ ટ્રેનમાં ચડી ગયા એ ટ્રેનમાં ચડી ગયા ટ્રેન ઉપડી ગઈ થોડીક વાર થઈ ત્યાં ઓલો ભાઈ હાકળું ખેંચે કયો ઓલો સલાહ દેવા વાળો એટલે બાપાએ કીધું હું છું ભાઈ એ કે એમાં એવું થયું હું ટ્રેનમાં ચડી ગયો અને તમારા દીકરી કે નાસ્તાનું પડીકું લેવાઈ ગયા એમાં એકચ્યુઅલી ટ્રેન ઉપડી ગઈ ને રહી ગયા એટલે કીધું બેટા ત્યાં રામાયણ વાંચી હોત ને તો એ રહી ન જાત કે કેમ તા કે જાનકી જ્યારે ભગવાન રામ વનમાં જાતા નાવમાં બેહાડવાના હતા ને ત્યારે પહેલા મા જાનકીને બેસાડ્યા ને પછી રામ ચીડ્યા હતા નૌકામાં તો તે રામાયણ વાંચ્યું હોત ને તો એ તારી માને પહેલા તું બેહાડત ને પછી ગુડાણો હોત એકલો ગયો ફફડો ફફડો કરતો કરતો રામાયણ વાંચો રામાયણ વાંચો આ રામાયણ નથી વાંચી ને એટલે ઘરમાં થયા